નાડી એવા લાલભાઈ કોન્ટ્રાક્ટરના પરિવારનો ઝઘડો એ હવે પોલીસ મથક સુધી પહોંચી ગયો છે. કોન્ટ્રાક્ટર પરિવારના સૌથી મોટા દીકરા કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. કનૈયાલાલના નાનાભાઈ હેમંત કોન્ટ્રાક્ટરની પત્ની નયનાએ ફરિયાદ નોંધાવી છે. હેમંતભાઈના પરિવારે કનૈયાલાલ પર અનેક આરોપ લગાવ્યા છે અને કનૈયાલાલે ખોટી રીતે 2.92 કરોડની લોન લીધી છે, જેમાંથી 36 લાખ ભરવાના હજુ પણ બાકી હોવાનો ખુલાસો કર્યો. કનૈયાલાલ વધુ 25 કરોડની માંગણી કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તો સાથે હેમંતભાઈને બરબાદ કરવાની અને દીકરીઓની ભવિષ્યની ધમકી આપી હોવાનો પણ પરિવારે દાવો કર્યો. તો ધમકીને કારણે હેમંતભાઈને હાર્ટ એટેક આવ્યો હોવાનો તેમની પત્ની આરોપ લગાવ્યો. હેમંતભાઈની પત્ની નયનાબેન અને તેની દીકરીઓ એશા અને અક્ષરાએ પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે. એમણે મારી અને મારા હસબન્ડની ખોટી સહી કરીને પાવર ઓફ એટર્ની બનાવી અને તેના બેઝ પર એમણે અમારી ઓફિસ છે તેના ઉપર 2.92 કરોડની લોન લીધી અને એ લોન અમારી કહેવા વગર અમને જણાવ્યા વગર એમણે લીધી હતી અને એની બેઝ પર મેં કમ્પ્લેન કરાવી છે પોલીસ કમ્પ્લેન. 2013માં કેમ કંઈક લોન લેવાય હતી એ વિવાદ હવે કેમ સામે આવ્યું તમને અત્યારે ખબર? અમને 2021માં ખબર પડી અને 2021માં ખબર પડી ત્યારે મારા હસબન્ડે બધા પ્રોસેસ કર્યા, બજાજ ફાઇનાન્સ વાળા પાસે લીધેલી હતી, એમને પણ કેટલા મેલ કરી લેટર લખીને જણાવી, પહેલા લોકોએ કોઈ સપોર્ટ નહીં કર્યો કે શાના માટે લોન્સ કોણે લીધી કેવી રીતે લીધી, પરંતુ ત્યાર પછી અમે વકીલ પાસે જઈને પોલીસ પાસે જઈને બધી કમ્પ્લેન કરાવી કે આવું આવું છે. તો પોલીસે કીધું કે તમે હમણાં જો FIR કરશો તો કનૈયાભાઈને ધરપકડ કરવામાં આવશે, એટલા માટે અમે તે વખતે મોટાભાઈ સમજીને એમને માફ કરી દીધા. પરંતુ જ્યારે હમણાં મારા હસબન્ડને લાસ્ટ મોમેન્ટ પર એટલા બધા 3-4 મહિના ટોર્ચર કર્યા અને એ ટોર્ચરમાં છેલ્લે લાસ્ટ વીકમાં એમણે હેમંત પાસે 25 કરોડની કનૈયાભાઈ ડિમાન્ડ કરી અને સાથે ધમકીઓ આપી, એના બેઝ પર હેમંતભાઈ એક વીક સુધી એકદમ સિરિયસ ને ડિપ્રેસમાં ચાલી ગયા અને એમનું અચાનક હાર્ટ એટેક થઈ ગયું. એટલે મને થયું કે આ વસ્તુ જે થયું છે તે આ લોકોના લીધે જ થયું છે અને એના બેઝ પર મેં આ પોલીસ કમ્પ્લેન કરી છે. હાજી, હું 24 કલાક પપ્પા સાથે જ રહેતી હતી એટલે મેં જોયું છે કે છેલ્લા 3-4 મહિના પપ્પા કેટલા ડિપ્રેસ્ડ હતા, ટોર્ચર થતા હતા અને મેઇન એમનો પ્રોબ્લેમ એ હતો કે એમને તો ટાર્ગેટ કરેલા જ હતા પણ સાથે મને અને મારી મોટી બહેનને પણ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર ટાર્ગેટ કરવામાં આવતા હતા અને મારા કાકાએ એમને ધમકી આપેલી હતી કે તારે સ્ટેડિયમની ખુરશી બચાવી હોય, તારી બે છોકરીઓનું ફ્યુચર બચાવવું હોય તો 25 કરોડ રૂપિયા આપવા જ પડશે, ને તો અમે 5 જણા થઈને તને બરબાદ કરી દઈશું. હવે 5 જણામાં બાકીના 4નું નામ હમણાં મારે નથી કહેવું કારણ કે બહારના લોકોને તો શું કહેવું જ્યારે ઘરના જ આવા હોય, એટલે હવે ઘરના વ્યક્તિથી અમે લોકો આ જસ્ટિસના માર્ગ પર કદમ મૂક્યો છે અને અમને ઇન્ડિયન જ્યુડિશિયરી પર પૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે અને મારા ફાધરની મૃત્યુને પણ ન્યાય મળશે. હું પપ્પાને રોજ જ સ્ટેડિયમ પર મળતી હતી પણ મેં જે છેલ્લા 6-7 મહિનામાં એમની હાલત જોઈ છે તે આટલા 40 વર્ષમાં મેં એમને કોઈ બિઝનેસમાં કે કશે પણ આટલા ટેન્સ ને ડિપ્રેસ જોયેલા નહીં હતા, પણ એ છેલ્લા 6-7 મહિનાથી કશું પણ બોલતા નહીં હતા, એટલે અમને કોઈ આઈડિયા નથી કે શું. એ મને ખબર હતી કે 3-4 જણા છે ત્યાં જે એમને મેન્ટલી ટોર્ચર કરવા માંગે, ને આ કાકાએ તો 25 કરોડ માંગીને એમની પાસે બ્લેકમેલ કર્યું છે, એટલે તે ખબર હતી પણ બાકી કોઈ પપ્પાએ ચર્ચા કરી નથી. ફરિયાદી શ્રી નેનાબેન કોન્ટ્રાક્ટર દ્વારા તેમના પતિના મોટા ભાઈ કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર વિરુદ્ધમાં ફોર્જ પાવર ઓફ એટર્ની બનાવી અને તેઓની સંયુક્ત મિલકત હતી એ મિલકત ઉપર 2.92 કરોડ રૂપિયાની લોન લઈ લીધા અંગેની ફરિયાદ કરવામાં આવે છે. ગુનો નોંધી અને હાલ તપાસ ચાલુ છે અને આરોપી તરીકે હાલના તબક્કે કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર તરીકે કોન્ટ્રાક્ટરનું નામ જાહેર થયું છે.